ફરાઝ શેખ એન્ડ આઈ એમ સ્ટડિંગ ઇન 11th સ્ટાન્ડર્ડ. હું અત્યારે નિર્માણ સ્કૂલમાં ભણું છું અને મેં જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં હું આવ્યો ત્યારે મારા 10th 82% હતા, તો મને સાયન્સને લીધે મારું ટકાવારી થોડી ડાઉન ગઈ હતી. એટલે મને લાગ્યું સાયન્સ માટે મારે એક ફોબિયા જેવું થઈ ગયું હતું કે હું શું કરીશ. અને ગોલ તો મારો પહેલાંથી ડૉક્ટર બનવાનો હતો, પણ મને મંજિલ ખબર હતી, પણ મારે માર્ગ જે હતો એ મને ક્યારે ખબર નહોતી. એટલે જે માર્ગ મને દેખાડ્યો છે એ ફક્ત ને ફક્ત ચિંતન સરે દેખાડ્યો છે. એટલે મેં 11th ચિંતન સર ફોર બાયોલોજીમાં ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. પછી મને એવું લાગ્યું કે બાયોલોજીમાં તમે જે પણ કરો છો એ તમારું ફક્ત તમે એક બુકમાં તમે રચ્યા પચ્યા નથી રહેતા. તમને એ પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપે છે, થિયોરિટિકલ જ્ઞાન પણ આપે છે, જે પણ વ્યવહારુ જ્ઞાન જોઈતું હોય અમને એ પણ આપે છે અમને. અને બીજું મને એવું લાગે છે કે સર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ફ્રેન્ડલી છે, અને એમનું એજ્યુકેશન પણ એટલું હાઈ છે. MSc એ કર્યા છે એમણે, MEd કર્યું છે. એટલે મને લાગે છે કે જે પણ કોઈએ બાયોલોજી રખાવવું હોય તો એના માટે ચિંતન સરથી સારું કોઈ ઓપ્શન છે જ નહીં. થેન્ક યુ.